નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ, સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. અમદાવાદમાં ફરી કોરોનાના કેસ નોંધાતા તંત્ર હરકતમાં. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ કરાયો તૈયાર. દવાનો સ્ટોક, ઓક્સિજન ટેન્કની કરાઈ તપાસ. વિદ્યુત સહાયકની ભરતી રદ થતા ઉમેદવારોમાં બીજા દિવસે પણ ધરણા. આખી રાત જેટકો ઓફિસ બહાર મોરચો માંડ્યો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્નમાં 30થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર. તમામને હોસ્પિટલ ખસેડાયા. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે સવારે 11 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, કારોબારી સભ્ય સહિતના હોદ્દાઓ માટે મતદાન કરવામાં આવ્યું હતું. કુલ 48 ઉમેદવારોના ભાવિનો ફેસલો 1770 જેટલા વકીલો મત આપીને કરશે, ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ શેખ સહિત ચૂંટણી કમિશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. હાઈકોર્ટનું એસોસિએશનનું ઇલેક્શન ચાલી રહ્યું છે. ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. હાઈકોર્ટના એડવોકેટો ખૂબ ગરિમાપૂર્વક આ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. આ વખતે ઘણા વધારે વોટર્સ છે, 2512 વોટર્સ છે. અમારા 36 ઉમેદવાર છે મેનેજમેન્ટ કમિટીમાં, અને 15 ઉમેદવારો જુદી જુદી પોસ્ટમાં, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ એમાં છે. આ વખતે અમે મતગણતરીમાં ટ્રાન્સપરન્સી આવે એ માટે અમોએ કોમ્પ્યુટર સિસ્ટમ અપનાવી છે, કે જે સિસ્ટમમાં વોટ છે એ કોમ્પ્યુટરથી પણ કેલ્ક્યુલેટ થશે, અને સાથે સાથે બેલેટ પેપર ઉપર પણ વિડીયો શૂટિંગ થશે. એટલે મતગણતરી છે સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ થઈ જશે. એ સાથે અત્યારે પણ અમે લોકોએ બધા અદ્યતન રોલ બનાવી અને વોટિંગ કરેલું છે. ખૂબ સારી રીતે વોટિંગ થઈ રહ્યું છે. ટેકનોલોજીમાં આ વખતે બહાર સ્ક્રીન પણ મૂકેલા છે. દરેક બેલેટ પેપર ખુલશે એ સ્ક્રીન ઉપર દેખાતો હશે, એટલે પાછળ બેઠેલા 51 ઉમેદવાર બેલેટમાં કોને મત અપાયેલો છે જોઈ શકશે. એટલે પાછળથી એવો કોઈ સવાલ ના આવે કે આ વોટ કોને મળ્યો તો કોને નહોતો મળ્યો, એ માટે કોમ્પ્યુટર સિસ્ટમ અને વિડીયો શૂટિંગ સિસ્ટમ અપનાવેલી છે. બાર કાઉન્સિલની આજે ચૂંટણી છે, અને આપણી સાથે જે કેન્ડિડેટ ઊભા છે પૃથ્વીરાજસિંહ ચૌહાણ સાથે વાત કરીએ. પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે વાત કરીશું, કે જે પ્રમુખ તો રહી ચૂકે છે પરંતુ આ વખતે પણ ચૂંટણીમાં ઊભા છે. ખાસ કરીને બાપુ વાત કરીએ, પહેલો સવાલ, આપ ચૂંટાશો તો સૌથી પહેલું પગલું કયું હશે? આ વર્ષે અમારા 800-900 નવા સભ્યો જોડાયા છે. એ યંગ લોયર્સ જે જોડાયા, અત્યારના ટેકનોલોજી એડવાન્સમેન્ટ બારમાં થઈ ગઈ છે, ઈ ફાઇલિંગ અને હાઇબ્રિડ હિયરિંગનું તબક્કો આવી ગયો છે, તો આ નવા વકીલોને એ બાબતે ટ્રેનિંગ આપવું એ મારું મેઇન ઉદ્દેશ રહેશે. જોડે બાર અને બેન્ચના રિલેશન્સ અને જે સ્મૂથ ફંક્શનિંગ ઓફ કોર્ટ્સ, એના માટે જે પણ પગલાં લેવા પડશે એ હું લઈશ. ખાસ કરીને પૃથ્વીજી વાત કરીએ, બદલાવમાં તમે શું ઈચ્છો છો, ટેકનોલોજી દ્રષ્ટિએ કે પછી કોઈ પણ પેપર વર્કની દ્રષ્ટિએ શું માનો છો આપ? અમારા ઓલરેડી હાઈકોર્ટમાં બદલાવ કરોના પછી આવી ગયું છે. ગુજરાત હાઈકોર્ટ સૌપ્રથમ કોર્ટ હતી જે હાઇબ્રિડ હિયરિંગ ચાલુ થયું છે. અત્યારના અમે ઈ ફાઇલિંગ તરફ ચાલી રહ્યા છે. આવતા 6 મહિના પછી પેપરલેસ કોર્ટ્સ થઈ જવાની છે. એટલે આ જે બદલાવ છે એને એડોપ્ટ કરવા માટે યંગ મેમ્બર્સ ઓફ ધ બારને પ્રોપર ગાઈડન્સ આપવું અને અમારું એક્સપિરિયન્સ શેર કરવું એ અમારું મેઇન કામ રહેશે. છેલ્લો સવાલ, જીતની આશા કેટલી? અપૂર્ણ વિશ્વાસ છે. બારે મને છેલ્લા 7 ટર્મથી એલાઉ કર્યું છે, અને આ વર્ષે પણ જંગી બહુમતથી હું જીતીશ, પૂર્ણ વિશ્વાસ છે. હાર્દિક બ્રહ્મણ આપણી સાથે જોડાયા છે, એ પણ કેન્ડિડેટ છે. હાર્દિકભાઈ, જીતશો તો પહેલું પગલું કયું? અમારા કામ છે ને કન્ટિન્યુઅસ ચાલુ છે. એક પેલું કહેવત છે બહુ સરસ, કે તમે યુદ્ધ અભ્યાસમાં જેટલો પરસેવો વેળો ને એ તમારું યુદ્ધમાં લોહી એટલું ઓછું વહે. એમ અમે થ્રુઆઉટ ધ યર બારના સારા માટે કંઈક ને કંઈક
કન્ટિન્યુ કરતા રહેતા આવીએ છીએ. પણ અમારા જે પ્લાનિંગની અંદર છે, હવે કેવું છે, જ્યારે 99માં કોર્ટ બની ત્યારે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમને મળ્યું હતું, પણ એ હવે સ્ટ્રેન્થ વધવાના કારણે ઓછું પડે છે. તો અમારે નવું એડવોકેટ ચેમ્બર્સ, નવી કેન્ટીન, આની બહુ તાતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરિયલ જરૂરિયાત છે. અમે ઈ કેન્દ્ર માટેની જગ્યા મળી ગઈ છે અમને, પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. અમે ઈ ફાઇલિંગ પર જઈ રહ્યા છીએ. એડવોકેટ્સને ટ્રેનિંગ, નવા નવા સબ્જેક્ટ્સ આવી રહ્યા છે, નવા નવા કાયદા આવી રહ્યા છે, તો એનું ઇનહાઉસ, કારણ કે અમે ભણ્યા ત્યારે 20 વર્ષ 15 વર્ષ થઈ ગયા છે, તો એ કન્ટિન્યુઅસ એક આખું સેટઅપ તૈયાર કરીને એડવોકેટ એકેડેમી અમે ટૂંક સમયમાં ચાલુ કરી રહ્યા છીએ. હાર્દિકભાઈ, કેવા બદલાવ ઈચ્છો છો, અથવા તો કઈ વસ્તુ જે છે એ જ રહેવી જોઈએ, બદલાવ ન થવો જોઈએ એમાં? બદલાવ કેવો છે, આમ તો બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે, બદલાવ થઈ જાય, પણ બદલાવ જ્યારે સારી વસ્તુ હોય એ બદલવાની જરૂર નથી હોતી. પરંતુ બદલાવ એના અમુક અમુક જે નવી નવી પાસાઓ, જેમ અમે કીધું કે જ્યારે પહેલાં આપણે બહુ ટ્રેડિશનલ વકીલાત હતી કે ફાઇલો લઈને આવી હતી, હવે લોકો આઈપેડ પર આવી ગયા છે, લિક્વિડ ટેક્સ્ટ વાપરતા થઈ ગયા છે, ઈ ફાઇલિંગ થઈ ગયું છે, કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોલેજમાં જે પ્રોસ્પેક્ટિવ નવા લેવાના, આ બદલાવની જરૂર છે. ખાસ કરીને જો વાત કરીએ તો ગયા ઇલેક્શન કરતાં આ ઇલેક્શનમાં કોઈ ફેરફાર લાગે છે, શું કોઈ નવી વસ્તુ એડ થઈ જાવ? ના, આ ફેરી અમુક લોકો પોતાના પર્સનલ ગેઇન માટે ઊભા રહ્યા છે, અને એમને ઘણી બધી વસ્તુઓની અફવાઓ અને બદ ઇરાદાથી જે આવ્યા છે, એવું એક નવું આમાં અમારા હાઈકોર્ટમાં કદી નહોતું એ દેખવા મળ્યું છે. બાકી ઓવરઓલ બધું એનું એ જ છે. એક છેલ્લો સવાલ, લોકો હાર્દિક બ્રહ્મભટ્ટને જ કેમ મત આપે, એનું શું કારણ? હાર્દિક બ્રહ્મભટ્ટને વોટ એટલા માટે આપે છે કે હાર્દિક બ્રહ્મભટ્ટ 24/7 અવેલેબલ વ્યક્તિ છે, અને છેલ્લા 6 વર્ષથી પ્રૂવ છે કે કોરોનાનો સમય હોય કે રાત્રે કોઈક તકલીફ પડે, એ એમના ભાઈ તરીકે અને મિત્ર તરીકે હંમેશા ઊભો છે. ચોક્કસી અત્યારે સીધા વાતચીત કરી આપણે કેન્ડિડેટ સાથે, અને તમે મારી પાછળ પણ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાઈકોર્ટના કેમ્પસમાં અત્યારે ઇલેક્શન જે ચાલી રહ્યું છે, લગભગ 5,000થી વધુ મતદારો છે, અલગ અલગ પોસ્ટમાં અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો દરેક પેનલ જે છે, પેનલે પોતાના કેન્ડિડેટ ઊભા કર્યા છે, અને સાથે આપણે વાત કરીએ તો કેડિટ સાથે પણ વાત કરી છે, ચૂંટણી અધિકારી સાથે પણ વાત કરી છે કે કયા પ્રકારની ટ્રાન્સપરન્સી આ વખતે રાખવામાં આવી છે, અને કેન્ડિડેટને પણ પૂછ્યું આપણે કે જો એ લોકો ચૂંટાશે તો કયા બદલાવ લાવશે એ લોકો, અથવા તો પહેલું તેમનું કેવું હશે. લગભગ આજનો દિવસ છે આ જે મતદાન છે, અને લગભગ 2 દિવસની અંદર જે રિઝલ્ટ આવી રહ્યું છે કે ગુજરાતના, એટલે કે બાર એસોસિએશન, બાર કાઉન્સિલનું જે ઇલેક્શન છે તેના નવું પ્રમુખ તરીકે કોણ ચૂંટાશે, અને બીજા અન્ય પોસ્ટ માટે કોણ ચૂંટાવાનું છે. કેવિન નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ. ગુજરાતમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. 13 એક્ટિવ કેસની સાથે અમદાવાદ રાજ્યનું સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતું શહેર બન્યું છે. ગઈકાલે અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા, જેમાંથી દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી હતી. આ તમામ કોવિડ પોઝિટિવ દર્દી વિદેશ પ્રવાસથી પરત અમદાવાદ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આજે પણ અમદાવાદમાં 3 મહિલા અને 3 પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3 વ્યક્તિની વિદેશ હિસ્ટ્રી સામે આવી છે. ગાંધીનગરમાં પણ હાલ એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 2 મહિલા અને 1 પુરુષ દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં અમદાવાદ એરપોર્ટની ઘોર બેદરકારી સામે આવી છે. જાણે ટ્રાવેલ હિસ્ટ્રી હોય છે છતાં પણ એરપોર્ટ ઓથોરિટી ઊંઘતું ઝડપાયું છે. રોજના હજારો મુસાફરો વિદેશ પ્રવાસથી પરત આવે છે, છતાં એરપોર્ટ પર પ્રવાસીઓનું ચેકિંગ નથી કરવામાં આવતું અને ચેકિંગ વગર પ્રવેશ મેળવી રહ્યા છે. ફરીથી દસ્તક દીધી છે, તેમાં પણ ગુજરાતમાં કોરોનાના કેસ એક્ટિવ થયા છે. અમદાવાદમાં 13 જેટલા કેસ પોઝિટિવ છે, ત્યારે અત્યારે હાલ અમે અમદાવાદ એરપોર્ટ ખાતે છીએ. અમદાવાદ એરપોર્ટ ખાતે અત્યારે હાલ જેટલા પણ મુસાફરો આવી રહ્યા છે તે મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી નથી રહ્યું, કારણ કે જે પ્રકારથી કોરોનાના કેસ આવ્યા અને તેમાં પણ જે કોરોના પોઝિટિવ છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અત્યારે હાલ જોવામાં આવી રહી છે, પરંતુ તેમનું ટેસ્ટિંગ નથી થયું અને તેના જ કારણે જે પોઝિટિવ કેસ છે તે અમદાવાદમાં પ્રવેશ્યું. જોકે ભૂતકાળમાં જ્યારે એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવતા હતા ત્યારે મહદઅંશે કોરોનાને અમદાવાદમાં આવતા રોકી શકાતું હતું, પરંતુ અત્યારે હાલની સ્થિતિ જોતાં જેટલા પણ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પરથી આવી રહ્યા છે તે કોઈ પણ મુસાફરોનું ટેસ્ટિંગ અત્યારે હાલ કરવામાં નથી આવી રહ્યું, ને જેના જ કારણે અમદાવાદીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં પણ ભય જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીંયા આવતા હોય છે અને તેમાં પણ જો પોઝિટિવ કેસ અમદાવાદમાં આવી જાય તો તે કેસ આવ્યા બાદ અમદાવાદમાં પોઝિટિવ કેસ વધવાનો જે ખતરો છે તે પણ બની રહ્યો છે, અને તેના જ ભાગરૂપે લોકોનામાં પણ ભય જોવા મળી રહ્યો છે. જોકે અત્યારે હાલ કોઈપણ પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી, અને તેના જ કારણે લોકો જે છે તે કોઈપણ ટેસ્ટ કરાવ્યા વગર અમદાવાદમાં પ્રવેશી રહ્યા છે. જો આ જ પ્રકારથી ચાલતું રહ્યું તો અમદાવાદમાં
કોરોનાના કેસ ક્યાંક ને ક્યાંક વધી પણ શકે છે, અને જો એરપોર્ટ અત્યારથી જ જે કોરોનાના ટેસ્ટિંગ છે તેની શરૂઆત કરે તો મહદઅંશે કોરોનાને અમદાવાદમાં આવતો આપણે અટકાવી શકીએ છીએ. કેમેરામેન અજય નીલવાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. વર્ષ 2019માં સમગ્ર વિશ્વને હચમચાવી મૂકનાર કોરોનાના વિવિધ વેરિયન્ટ ફરી કોરોનાના કેસો દેશ અને રાજ્યમાં વધી રહ્યા છે, જેમાં નવા વેરિયન્ટ JN1ના કેસો પણ દેશમાં જોવા મળી રહ્યા છે, જેના પગલે લોકોમાં ચિંતા વધી છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે, ત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દવાનો સ્ટોક, બેડ અને સ્ટાફ અંગેની તૈયારીઓ કરી લેવાઈ છે, તેમજ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવી ગયો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એડવાઇઝરી મુજબ અત્રેની સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે તમામ પ્રકારની તૈયારીનું આગોતરું આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે, જે અંતર્ગત 25 જેટલા ઓક્સિજન બેડ અલાયદા વોર્ડ સાથે, એના માટેનો મેનપાવર, જરૂરી સંસાધન, જેમાં તમામ પ્રકારના સારવારના પણ સાધનો અને આ પરીક્ષણના જે લેબોરેટરીના ટેસ્ટ ને અન્ય ટેસ્ટ જે કરવાના હોય એના અંગેના સાધનો, એની કીટ, એ સમગ્ર સામગ્રી અને જે જરૂર પડે ત્યાં સારવાર આપવાની હોય દાખલ કરીને, તો ત્યાં આગળ દર્દીની તમામ પ્રકારની સારવાર અંગેની તમામ વ્યવસ્થા અત્રેની કચેરી ખાતે, અત્રેની સંસ્થા ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ઓક્સિજનની આપણા પાસે લિક્વિડ મેડિકલ ઓક્સિજનની પણ ટેન્ક છે, સાથે સાથે PSA પ્લાન્ટ પણ છે. એ તમામ પ્રકારની આપણી તૈયારી પૂર્ણ છે. કોરોના જે ગુજરાતમાં દસ્તક દઈ રહ્યો છે અત્યારે, તેવા સંજોગોમાં આપના માધ્યમ દ્વારા મારી જાહેર જનતાને એક નમ્ર અપીલ છે કે આમાં કોઈ ગભરાવાની કે પેનિક થવાની જરૂરિયાત નથી. અને અગાઉ પણ જે કોવિડના જે 2-3 વેવ જો આપણે પસાર થયા, એમાં સરકાર શ્રી તરફથી વખતો વખત જાહેર જનતાએ, આમ નાગરિકે પાલન કરવાની જે રેસ્પિરેટરી હાઇજિન અથવા તો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જેને આપણે કહીએ, તે અંગેના પગલાં અને તકેદારી રાખવાની જરૂરિયાત છે. સતર્ક રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. અને એ અંતર્ગત આવતી તમામ પ્રોટોકોલ કે જે સામાન્ય નાગરિકે કરવાનું હોય, કે જેમ કે ભીડભાડવાળી જગ્યાઓથી જવાનું અટકવું, ટાળવું, કોઈ પણ તહેવારની સિઝન આવે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા ના થાય એનું ધ્યાન રાખવું અને એમાં જવું ટાળવું. દેશ અને રાજ્યની અંદર ફરી કોરોનાના કેસો જે છે એ જોવા મળી રહ્યા છે, એટલે કે કોરોનાના અવનવા વેરિયન્ટ સાથે. આગળ વાત કરીએ તો અમરેલી ખાતે કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, અને તેમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ઘટના સામે આવી છે, વીરજી ઠુમ્મર કે જેમણે સંબોધન વખતે PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા, અને ન માત્ર પ્રહારો પરંતુ જે પ્રકારે PM નરેન્દ્ર મોદીને એક દલાલ તરીકે તેમણે વર્ણવ્યા હતા, તો પોતાના સંબોધનમાં આ પ્રકારની જે વાણી વિલાસ છે તે કરવામાં આવી રહ્યું છે.
તો જે પ્રકારે આપણે જોયું, અત્યારે વિડીયો પણ જોયો કે તેમણે જે પ્રકારે અદાણી અંબાણીના જે દલાલ તરીકે વર્ણવ્યા છે, સાથે જ પ્રધાનમંત્રી નહીં પરંતુ ભવ્યો છે તે પ્રકારની જે વાણીવિલાસ છે તે કરવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદી માથે. આ પ્રકાર આની પહેલાં પણ ઘણી બધી વખત આપણે જોયું છે કે જે શબ્દો જે ઉચ્ચારવામાં આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદી માથે અને તેની ટીકા પણ ઘણી બધી વખત થઈ છે, પરંતુ છતાં પણ આ જ પ્રકારે વર્તન સામે આવતી રહ્યું છે. પ્રતાપ દુધાતના પદગ્રહણ સમારોહ હતો અને તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના માટે આ પ્રકારના શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે. તો જે પ્રકારે હવે વાત કરીએ તો આપણી સાથે સહપ્રવક્તા કિશોર મકવાણ આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે, તેમની સાથે આપણે વાત કરીએ. કિશોરભાઈ, જે પ્રકારે અત્યારે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે, હાલ સમારોહ છે, સ્નેહ સંવાદ સંમેલન, અને તેમાં આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ એ પણ પીએમ નરેન્દ્ર મોદી માટે. એક તો કોંગ્રેસે ક્યારે લોકતંત્ર અને આવા સંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિની ગરિમા જાળવી નથી. બીજું કે કોંગ્રેસે હંમેશા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે આ પહેલી વાર નહીં અસંખ્ય વાર અને જે આપણે બોલી પણ ના શકીએ એ પ્રકારની ગાળો ઉચ્ચારેલી છે. એટલે હંમેશા કોંગ્રેસની આ નીતિ રહી છે કે સંવિધાનિક પદ ઉપર બેઠેલી વ્યક્તિ વિશે હીનમાં હીન કક્ષાના શબ્દો વાપરવા. આપણે હમણાં થોડા સમય પહેલા જ જોયું હશે તો એમના જે રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી, એમણે પણ ઉપરાષ્ટ્રપતિ પદ, એક સંવિધાનિક એવું અત્યંત મહત્વનું પદ છે, એમની ગરિમાને પણ લાંછન લગાડ્યું છે. એટલે કોંગ્રેસની આ નીતિ રીતિ રહી છે કે એ હંમેશા સંવિધાનિક પદો પર બેઠેલી જે વ્યક્તિઓ હોય છે એનું ક્યારે એને ગરિમા જાળવી નથી. અને એક કોંગ્રેસ જે પ્રકારે ફ્રસ્ટ્રેશનમાં જીવી રહી છે તો એના માટે આ પ્રકારના શબ્દો વાપરવા એ કઈ નવી વાત નથી રહી. અને હંમેશા આ પ્રકારે એકદમ હલકા શબ્દો આદરણીય પ્રધાનમંત્રી વિશે વાપર્યા છે એટલે આ પહેલું પણ નથી. જી ચોક્કસજી, આ પ્રથમ વખત નથી. જેવું આપણે જણાવ્યું અગાઉ પણ, જે પ્રકારે આ પ્રકારનું જે વાણીવિલાસ જોયું છે આ પ્રકારનો બફાટ પણ જોયો છે, પરંતુ કોંગ્રેસ તરફથી અવારનવાર આ પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે પીએમ માટે. શું લાગે છે આપને, શું કારણો આપને લાગી રહ્યા છે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું જે વર્તન કરવામાં આવી રહ્યું છે? સતત હાર, આ સિવાય જનતાનો વિશ્વાસ ગુમાવી બેઠું છે, તે પણ એક કારણ લાગી રહ્યું છે. ભારત તરીકે ઉભર્યું છે અને સમગ્ર દુનિયામાં જે ભારતનું નામ થઈ રહ્યું છે એના કારણે કોંગ્રેસ એ સહન કરી શકતી નથી. સૌથી મહત્વનું કારણ તો એ જ છે કે ભારતની જે ગરિમા છે, ભારતની જે ભવ્યતા છે એ દુનિયાભરમાં પ્રસરી રહી છે, એ કોંગ્રેસથી સહન થતું નથી ને એના કારણે જ કોંગ્રેસ વારંવાર નરેન્દ્ર મોદી વિશે આ પ્રકારના હલકા શબ્દો વાપરે છે. જી ચોક્કસ, આપણે રાજકારણની વાત કરીએ ત્યારે રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે, પરંતુ કોઈ પણ પક્ષ હોય આ પ્રકારે જ્યારે વર્તન, આ પ્રકારે જ્યારે શબ્દો વાપરવામાં આવતા હોય છે એ કેટલા નિંદનીય છે કોઈ પણ પક્ષ માટે? કોઈ પણ હોય તો હંમેશા આ લોકતંત્રની અંદર મર્યાદા નામની પણ એક વસ્તુ છે તો મર્યાદા દરેક જાળવવી જોઈએ. પરંતુ કોંગ્રેસે ક્યારેય ના તો સંવિધાનિક પદની મર્યાદા જાળવી છે કે ના તો એને ક્યારેય લોકતંત્રની જે મર્યાદા છે એ જાળવી છે. એટલે કોંગ્રેસની શરૂઆતથી જ આ નીતિ રહેતી રહી છે કે આવા સંવિધાનિક પદો છે એના વિશે એકદમ હલકા હીન કક્ષાના શબ્દો વાપરવા. જી, અને જે પ્રકારે આ વર્તન પાછળના આપણે કારણ ઘણા બધા આપે પણ જણાવ્યા, પરંતુ જનતા સુધી પહોંચવાની વાત અલગ છે અને આ પ્રકારે શબ્દો વાપરીને, આ પ્રકારે સ્પીચ આપીને લોકો સુધી એમના વિડીયો પહોંચે છે એટલે પ્રસિદ્ધિ માટે પણ આવું કરી શકતા હોય તેવું લાગી રહ્યું છે. હા, એટલે એક તો કોંગ્રેસની પોતાની જ આ વિચારધારા રહી છે કે આ પ્રકારે ગાળાગાળી કરવી, પરંતુ પ્રજા જે છે એ પ્રજા ખૂબ સારી રીતે જાણતી હોય છે કે આ પ્રકારની ગાળાગાળી કરવી કે ડાયલોગબાજીથી ક્યારેય ચૂંટણીઓ જીતાતી નથી. જી કિશોરભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપના સહપ્રવક્તા આપણી સાથે જોડાયા હતા કિશોર મકવાણા, અને તેમણે પણ જે પ્રકારે જણાવ્યું કે સતત કોંગ્રેસની જે પ્રકારે હાર થઈ રહી છે અને એક પ્રકારે બોખલાહટ પણ આપણે આને કહી શકીએ છીએ કે તે સામે આવી રહી છે આ પ્રકારના વર્તન દ્વારા, જે અગાઉ પણ જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદી માટે અનેક વખત શબ્દો પીએમ જે પ્રકારે કક્ષાના જે નેતા સાથે પીએમના માટે આ પ્રકારના શબ્દો ક્યાંક ક્યાંક નિંદનીય હોતા જ હોય છે અને તેનો પણ રોષ છે ચોક્કસથી. ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ કે પછી
પછી અન્ય જે રાજકારણની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો પીએમ માટે આ પ્રકારના શબ્દો છે તે નવા ભરવા જોઈએ કોઈ પણ માટે, જો શ્રી આ પ્રકારે શબ્દો કે જે ખૂબ જ નિંદનીય બાબત છે તે કહેવાતી હોય છે. લોકસભામાંથી હાલમાં જે પ્રકારે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પ્રથમ 79 સાંસદ અને ત્યારબાદ અન્ય જે 47 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને તેના માટે પણ તેમણે વિરજી ઠુમ્મરે વાત કરી કે બહુ મોટું પાપ જે પ્રકારે કર્યું છે આ વાત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી બાદ પોલીસ કેસ માટે પણ તૈયાર છું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે પોલીસ કેસ થશે તો પણ તે તૈયાર છે. એટલે કે ચોક્કસથી જે પ્રતાપ દુધાતનો પદગ્રહણ સમારોહ હતો તેને સ્નેહ સંવાદ સંમેલન જે કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં જે પ્રકારે વિરોધના વંટોળની વચ્ચે જે વાણીવિલાસ કરવામાં આવ્યો છે તે ચોક્કસથી અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો.